नमस्कार बाल दोस्तों, सप्ते चित्रोनी श्रेणी में आपणे आजे आगळ वधीए छीए। मने जाणवा मळ्युं के सौ बाल दोस्तोने सप्ते चित्र दोरवानी खूब मजा पड़े छे। आपणे आगळ झाड़नुं चित्र दोर्युं हतुं, त्यारबाद गणेशनुं चित्र पण दोर्युं हतुं, हवे आजे आपणे एक नवुं चित्र दोरवुं छे। तो जुओ अहींया शेनुं चित्र तमने देखाय छे? हाँ, मंदिरनुं चित्र देखाय छे ने? तो आपणे મંદિરનું શબ્દચિત્ર બનાવીએ છીએ। જુઓ કઈ રીતે બને છે મંદિરનું શબ્દચિત્ર। તો આજનું શબ્દચિત્ર છે મંદિર, અને હવે હું શબ્દચિત્ર દોરું છું, તમે જુઓ। બરાબર ધ્યાનથી જોજો બાળ દોસ્તો, આ આપણે કરીએ છીએ મ, આ થયો મ। હવે મને અનુસ્વર છે, અરે એટલે એના માટે આપણે બિંદુ કરીએ છીએ, આમ મને માટે બિંદુ અહીંયા કર્યું છે। ઓકે, હવે આપણે કરવાનું છે દ, તો દ કરીએ છીએ આપણે અહીંયા। આ દ થયો, હવે દ ને હસવઈ કરવાની છે, તો એ ધને હસવઈ આપણે અહીંયા કરી રહ્યા છે। આ ધને હસવઈ, ઓકે। અને હવે આપણે ર બીજો પડવાનો છે, તો એ ર, આ ર થયું। તો જો દોસ્તો, આ થયું મંદિરનું શબ્દચિત્ર। સૌ પ્રથમ મ, અહીંયા પણ તમે જોઈ શકો આ મ, આ દ, દ ને રસવઈ, ડી અમારે જે માત્ર હતો અહીંયા કર્યું છે, અરે અનુસ્વર જે હતું અહીંયા કર્યું છે, અને આ ર, ર માંથી આપણે ધજા બનાવી છે, મ માંથી આપણે મંદિરનું સ્ટ્રક્ચર બનાવ્યું છે, દ માંથી મંદિરની અંદર શિવલિંગ સ્થાપિત કર્યું છે, રસવઈ જે છે એની મંદિરની દિવાલ થઈ છે, અને ઉપરનો ગુંમત પણ એ રસોઈમાંથી થયો છે, અને ર માંથી આપણે ધજા બનાવી છે। તો બાળ દોસ્તો, તમને શબ્દચિત્ર દોરવાની મજા પડે છે? શબ્દચિત્ર એટલે જે શબ્દ આપણે લખીએ છીએ એ શબ્દોના મૂળાક્ષરોનો ઉપયોગ કરીને જ આપણે એક ચિત્ર બનાવીએ છીએ। જેમ કે આ મંદિર શબ્દ છે, તો મંદિરના મ એના માટેનો અનુસ્વર, દ એને રસવઈ, અને ર મંદિર, તો આ જ મૂળાક્ષરોનો ઉપયોગ કરીને આપણે આ મંદિરનું ચિત્ર કર્યું છે। મજા પડી છે ને દોસ્તો? થેન્ક યુ, આપણે આગળ પણ મળતા રહીશું।